अंकलेश्वर भीता द्वारा केन्द्र सरकार में मेल करता गणतरी समय में जिला कलेक्टर रिस्पोन्स मळ्यो हतो। गणतरी समय में विगतों मेळवी विद्यार्थियों ने घर वापसी माटे तैयारी करी। पालिका प्रमुख तेमज भाजप मोदी मंडल द्वारा अंकलेश्वर विद्यार्थियों परिवार ने सांत्वना पाठवी हिम्मत आपवामां आवी हती। युक्रेन कोनिविया स्टेट चेनी वेस्टी में मेडिकल यूनिवर्सिटी में अभ्यास कर रहा है। रोमानिया ने पोलेंड नी सरहद पर विस्तार छे ज्यां शांतिनो माहौल छता परिवार चिंता वच्चे सतत फोन थी संपर्क में रह्यो छे। युक्रेन में अंकलेश्वरना 3, भरूचना 2, नेत्रंगना 1, वडोदरामा 2, अमदावादना 1 सहित 20 थी वधु विद्यार्थीओ टूंक में घर वापसी थशे। अंकलेश्वर पिता द्वारा केन्द्र सरकार में मेल करता गणतरीना समय में जिला कलेक्टरनो रिस्पोन्स मळ्यो हतो। गणतरी समय में विगतों मेळवी विद्यार्थियों ने घर वापसी माटे तैयारी करी हती। पालिका प्रमुख तेमज भाजप मोदी मंडल द्वारा अंकलेश्वर विद्यार्थियों ना परिवार ने सांत्वना पाठवी हिम्मत आपी हती। चौथी लिस्ट आवे एटले मने जान करजे केवी परिस्थिति छे। हा हारू हारू ने तमारे केवू छे? बधुं शांति छे ने? અંકલેશ્વર માં રહું છું, મારું નામ સંજય કુમાર હસમુખલાલ, અમદાવાદી છે। અમારા બાળકો યુક્રેનમાં ભણવા ગયેલા છે ને મારા સનનું નામ છે કપિલ કુમાર, સંજય કુમાર અમદાવાદી, ને તે છેલ્લા 4-5 વર્ષથી યુક્રેનમાં છે। બિકોવિના સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, ચેનિવિસ્ટી સિટી, નિયર પોલેન્ડ અને રોમાનિયાની બોર્ડર નજીક આવેલું છે। છેલ્લા અઠવાડિયાથી આ યુક્રેનમાં જે વોર ચાલી રહેલું છે તેમાં ફસાયેલા છે। પણ તેમની સિટી જે બિકોવિના સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી આવેલી છે તે રોમાનિયા અને પોલેન્ડની બોર્ડર પર છે ને તે વેસ્ટમાં આવેલું છે, એટલે ત્યાં થોડી શાંતિ છે। પણ બીજી બધી યુનિવર્સિટી લગભગ 14-15 યુનિવર્સિટી છે ખારવી ને ઓડિશા ને, ત્યાંના છોકરાઓ બહુ ફસાયેલા છે ને તેઓ ટ્રીમેન્ડસ ટ્રબલમાં છે ને એમની પોઝિશન બહુ ખરાબ છે। હવે લગભગ પરમ દિવસથી આપની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ એમને આપણા જે ઇન્ડિયાના સ્ટુડન્ટ્સને પબ્લિક છે તેમને લાવવાની પ્રક્રિયા એમને શરૂ કરી દીધી છે ને લગભગ ગઈકાલથી તેમને છોકરાઓને બહાર કાઢવાનું શરૂ કરી દીધેલું છે ને બહુ સારી રીતે તે કામગીરી કરી રહેલા છે। મેં પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જયશંકર છે તેમની સાથે વાત કરી છે અને આપણા ભરૂચના કલેક્ટરશ્રી છે તેમની સાથે પણ વાત કરી છે ને તેઓએ પણ અમારા છોકરાઓ સાથે ત્યાં રૂબરૂ તાત્કાલિક તેમને ત્યાં ફોન કરીને તેમની સ્થિતિની જાણ કરી લીધી હતી ને બહુ સારી રીતે અમને માર્ગદર્શન આપ્યું છે ને તેમને એવું કીધું છે કે જ્યાં હોય ત્યાં જ તમને રહેશો ને ગઈકાલથી તેમને ઇવેક્યુએટ કરવાનું શરૂ કરી દીધું છે ને લગભગ અત્યારે જ મેં એમની સાથે વાત કરી 3 લોટના જે લિસ્ટ ભર્યા તેમની બસમાં અત્યારે બધા છોકરાઓ બેસીને રોમાનિયા બોર્ડર જઈ રહ્યા છે। હું અંકલેશ્વરમાં રહું છું અને મારો સન છે ક્રિષ્ણા, જે યુક્રેનના બુકોનિયા રાજ્યમાં ચેનિવિસ્ટીમાં MBBSના 5મા વર્ષમાં અભ્યાસ કરે છે। અત્યારે યુદ્ધનો માહોલના વોરના હિસાબે મારા સનનો સંપર્ક કરી તાગ મેળવ્યો, પરિસ્થિતિ ઘણી તો સારી છે અને અમે બધા પેરેન્ટ્સો બધા ચિંતાતુર હતા, પણ ઇન્ડિયન ગવર્મેન્ટે અને ભરૂચના કલેક્ટરશ્રીએ અમને સપોર્ટ કર્યો ને તો આની જાત માહિતી માટે વિદ્યાર્થીઓને ફોન કરીને રૂબરૂ ફોન કરીને વાત કરી અમને એનો સંતોષકારક છે। અને આજે ત્રીજી લિસ્ટ બહાર પડી છે બુકોનિયા સ્ટેટ યુનિવર્સિટીની, એમાં મારો સન અત્યારે નીકળી ગયો છે બસમાં બેસીને રોમાનિયાની સરહદ જવા માટે। અને આ સાથે અંકલેશ્વરના બીજો એક વિદ્યાર્થી છે, વિદ્યાર્થીની છે H3, અને ભરૂચના એક વિદ્યાર્થી, ટોટલ અંકલેશ્વર ભરૂચ જિલ્લાના 3 વિદ્યાર્થીઓ આજે ત્રીજી લિસ્ટમાંથી બહાર નીકળી રહ્યા છે। મારી સાથે ભણતા મારા બાવાની સાથે ભણતો કપિલનું લિસ્ટનું નામ બાકી છે, એના હિસાબે અમે બધા ઘણા ચિંતાતુર છે, બધા પેરેન્ટ્સો જેમ બને તેમ જલ્દી આવી જાય એવી બધા ઈચ્છા કરીએ છીએ। અને ભારત સરકારનો બહુ જ સપોર્ટ અમને સારી રીતે મળે છે તો વિદ્યાર્થીઓને સારો સપોર્ટ મળે છે અને કોઈ બી અડચણ આવતી નથી તો ભારતીય સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ દ્વારા બી તેમને બહુ મદદ કરી રહ્યા છે, ઘણો બધો સપોર્ટ છે એમનો। જય હિન્દ।
મારું નામ વિનોદ ચંદ્ર મગલાલ પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી તરીકે છું. અત્યારે જે યુક્રેનમાં જે પરિસ્થિતિ છે એ અમારા અંકલેશ્વર શહેરમાંથી પણ 3 છોકરાઓ અંદર એમ ત્યાં ફસાયેલા છે એવી અમને જાણ થઈ. અત્યારે અમારી મિટિંગ હતી અંકલેશ્વર ખાતે, તે ત્યાં અમને એવી ખબર પડી કે ભાઈ હમણાં બી છોકરાઓ છે, એટલે અમે એમની જાત મુલાકાત લેવા નગરપાલિકાના પ્રમુખ, શહેર પ્રમુખ અને મહામંત્રીઓ સાથે અમે એમના ઘરે આવ્યા અને એમની હાથે બધી હકીકત જાણી. પણ એમણે બહુ સચોટ માહિતી અમને આપી કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ અમને ખૂબ જ મદદ કરી રહ્યા છે અને અમારા છોકરાઓ અત્યારે બસમાં બેસી ગયા છે અને ત્યાં કોઈ ચિંતાનું કોઈ કારણ નથી અને ગવર્મેન્ટનો ખૂબ જ અમને સહકાર મળી રહ્યો છે. અમને સંતોષ છે આપણી સરકારની કામગીરીથી અને અમે આ બાબતે કંઈક અમારા ઉપર અમારી જ મદદની જરૂર હોય તો એમને એ કરવા અમે કહેવા આવ્યા હતા કે ભાઈ અમારી જે કંઈ મદદની જરૂર હોય તો અમે તમને કરીશું. અને પણ એમને પૂરો સંતોષ છે અને એમના અત્યારે એમના બાબા સાથે પણ એમણે અમારી રૂબરૂ એમણે વિડીયો કોલથી વાત કરી અને તે લોકો ત્યાં બહુ સેફ છે. બસ.